જામનગરમાં 1404 આવાસ યોજનાના જર્જરિત મકાનો પૈકીના બે બ્લોકના 24 ફ્લેટ તંત્ર દ્વારા ખાલી કરાવવામાં આવ્યા હતા. જામનગરના 1404 આવાસ યોજનાના મકાનો અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાથી મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે જૂન 2023માં મકાનના રહેવાસીઓને આવાસ ખાલી કરી આપવા નોટિસ આપી હતી. તેમ છતાં આસામીઓએ મકાન ખાલી ન કર્યા હતા. ગઈકાલે કોર્પોરેશનની ટીમ લોકોના વિરોધ બાદ પરત હતી, પરંતુ આજ સવારથી જ બે બ્લોક ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવી હતી અને બપોરના 1 વાગ્યા બાદ બ્લોક નંબર 71 અને 72ના કુલ 24 જેટલા ફ્લેટ તોડવાની કામગીરી શરૂ કરાતા વાતાવરણમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. એક સમયે મહિલા બેસુદ્ધ બની ગઈ હતી, પરંતુ કોર્પોરેશનની એસ્ટેટ શાખાની ટીમે ચોમાસાને ધ્યાનમાં લઈને કોઈપણ જાતની જાનહાનિ ન થાય તે હેતુથી આ બ્લોક તોડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ અન્ય ફ્લેટ ખાલી કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં સૌ પ્રથમ બે અતિ જર્જરિત બ્લોક ખાલી કરાવાયા હતા અને અતિ જર્જરિત હોય તેવા બ્લોકનું ડિમોલેશન કરી દેવાયું હતું. આ આવાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને ડિમોલેશનનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો, જેથી જામનગર મહાનગરપાલિકાની તમામ ટીમને પરત ફરવું પડ્યું હતું. બપોરે 1:30 વાગ્યે ભાંગતોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને આજ સાંજ સુધી લગભગ 24 જેટલા બ્લોક તોડી નાખવામાં આવશે તેમ જાણવા મળે છે. આજે ખાલી કરવાની કાર્યવાહી વેળાએ એક વ્યક્તિએ બફાટ કરતા પોલીસે તેને સ્થળ પરથી દૂર ખસેડ્યો હતો. હું જીતુભાઈ બાલોટ બોલું છું. આવાસ માં હું ત્યારે મારે 24 વર્ષ થયા. મહાનગરપાલિકાએ અમને આજની લગીને કોઈ જાતની કાંઈ સુવિધા આપી નથી, બરોબર. અને અત્યારે એ લોકો 2 વર્ષથી અમારા ઉપર બહુ દબાણ કરે છે અને કમર ખરા જે પાણી ભરાવો છે ત્યાં મહાનગરપાલિકા વાળા ક્યાં જાય છે? ત્યાં કોઈ નહીં આવ્યા કે ભાઈ તમારી આવાસની શું હાલત છે એ કોઈ અમને પૂછતું નથી. અને અત્યારે સરકાર અમારી પબ્લિકની નથી, પબ્લિકની સરકાર નથી. સરકારે કોઈ પોતાનું મતલબ જોઈએ છે, કેમ કે અત્યારે અમને જે જમીન આપી તેની 50 રૂપિયાની ફૂટ હતી, અત્યારે એક જમીનની કિંમત છે 1500 રૂપિયાની ફૂટ, બરોબર. એટલે એ લોકો એના અઠવાડિયું કરે છે, અમને ખબર ન પડે. અને સોસાયટી વાળાને 10 થી અગાઉ ખબર પડી જાય કે ભાઈ આવાસમાં જીસીબી આવવાનું છે, તો એ લોકોને ખબર પડે એનું કારણ શું. જે આ લોકો બ્લોક પાડવા, બે બ્લોક પાડવા આવ્યા છે, બે બ્લોકનું અમને કહીને ગયા છે, હવે એમાં એ લોકોને અમને દબાણ છે, તોય અમે કીધું કે અમારે પાણી બંધ કરી નાખ્યું. એટલે કેમ કે પબ્લિક પાણી 2500 જણા રહીએ છે, તો 2500 જણા જાય ક્યાં? તો પાણી બંધ કર્યું એટલે પબ્લિક બીકમાં ને બીકમાં બે બ્લોક ખાલી કરી લઈ જઈએ અમે, બે બ્લોક એ લોકો પાડવા આવ્યા. એ લોકોને આપ્યું છે, એ લોકોને હજી લગીને અમે રેખિતમાં અમે 12 જણા આપ્યું છે. 12માંથી એ લોકો અમને કોઈ દી હજી લગી જવાબ આપ્યો છે. 2.5 મહિના થયા.